चलो बधा विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। मित्रों गत तास में आपणे शब्द अर्थ भेद जे उदाहरणों लखता था समझता था ए पाठ्यपुस्तक आधारित केटलाक अन्य उदाहरणों छे जे जोईए समझिए आगळ आपणे गई काले आपणे ज्यांथी पूर्ण कर्युं त्यांथी आगळ जोईए। तो केटलाक शब्दों कदाच आगळ आवी गया होय अने फरी वखत आवे तो चिंता न करवी कारण के एना अर्थ कदाच अलग होय ने एने ए अर्थ आवे तो पण वांधो नहीं। निश्चिंत जन्मोत्सव पाठ चालियो छे आपणो ए पाठना आधारे एमांथी लीधेलो शब्द छे निश्चिंत अने निश्चित। निश्चित अने निश्चिंत अनुस्वार छे एमांथी केटलो तफावत बन्ने अर्थनो थाय छे निश्चित अने निश्चिंत। तो के निश्चित एटले चिंता वगरनू शू थाय निश्चिंत एटले चिंता वगरनू અને નિશ્ચિત એટલે ચોક્કસ પાકું એમ નક્કી નિશ્ચિત એટલે થાય નક્કી। અનુસ્વાર ખાલી માત્ર ને માત્ર બંનેમાં આમાં નિશ્ચિત છે અનુસ્વાર નથી નિશ્ચિંત છે અનુસ્વાર છે બંનેનું ઉચ્ચારણ છે શબ્દ લખાય સરખી રીતે પણ ઉચ્ચારણ બદલાઈ જાય અને અર્થ પણ બદલી જાય છે। નિશ્ચિત અનુસ્વાર વગર એટલે નક્કી ચોક્કસ પાકું અને નિશ્ચિંત એટલે ચિંતા વગરનું જેની ચિંતા નથી એને નિશ્ચિંત એટલે ચિંતા વગર। ત્યાર પછીનો શબ્દ છે પુંજ અને પુંજ પુંજ અને પુંજ તો પુંજ એટલે શું થાય અને પૂંજ એટલે શું થાય હસ્વ ઉપુંજ બે અનુસ્વાર વાળા છે કે હસ્વ ઉપુંજ છે એટલે ઢગલો આપણે જેને પૂંજો કહીને હસ્વ ઉપુંજ છે એટલે ઢગલો થાય છે અને દીર્ઘ ઉપુંજ છે એટલે અનુસ્વાર થાય છે અનુસ્વાર। પૂંજ ઢગલો અને પુંજ એટલે અનુસ્વાર દીર્ઘ ઉ મોટું ઉ જેને કહેવાય પુંજ એટલે અનુસ્વાર। ત્યાર પછી અથવા આને મીંડું પણ કહેવાય આપણે કહીએ ને કે માથે મીંડું કમ કન્ને માથે મીંડું કમ મીંડું। ત્યાર પછી શ્રીમંત અને શ્રીમંત શ્રીમંત અને શ્રીમંત તો શ્રીમંત એનો અર્થ શું થાય અને શ્રીમંત એનો અર્થ શું થાય કોના કોના માટે શ્રીમંત અને શ્રીમંત લખાય છે તો કે શ્રીમંત એટલે પૈસાદાર ધનવાન જેને કહીએ પૈસાદાર જેને કહીએ એ શ્રીમંત છે અને શ્રીમંત તો કે શ્રીમંત એટલે સગર્ભાવસ્થાનો સંસ્કાર જેને શ્રીમંત ખોળો ભરવાનો સંસ્કાર જેને કહીએ છીએ એ સગર્ભાવસ્થાનો જે સંસ્કાર વિધિ કરે તેને સગર્ભાવસ્થાનો સંસ્કાર। ખાસ મિત્રો ભૂલ ન થાય શ્રીમંત અને શ્રીમંત શ્રીમંત એ સંસ્કાર છે
અને શ્રીમંત એટલે ધનવાન છે, પૈસાદાર જેને કહીએ એ શ્રીમંત છે. ત્યાર પછી સાથે સાથે નોંધ કરતા રહે, સૂતક અને સૂતક પરીક્ષામાં પૂછાઈ શકે એવું ઉદાહરણ છે. ભૂતકાળમાં કદાચ પૂછાઈ ગયું છે, સૂતક એક સૂતક છે અશ્વઉ સસલાનો સ, અને એક સૂતક છે એનો અર્થ શું થાય જોઈએ. સૂતક અને સૂતક બંને સસલાનો સ છે. સૂતક અશ્વઉ એટલે સારી તક, અને આ સૂતક એટલે બેસણું. ખ્યાલ આવે? ભૂલાય નહીં, પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે. સૂતક હસવું છે એ સારી તક છે, દીર્ઘવું છે એ બેસણું છે. જે ખરખરે જઈએ, કોઈકના ઘેર એવો પ્રસંગ બની ગયો હોય અને ત્યાં આપણે એને આશ્વાસન અર્થે જઈએ, એને બેસણું કહેવામાં આવે. ત્યાર પછી મુરત અને મૂરત, મુરત હસવું અને મુરત દીર્ઘવું, તો મુરત હસવાનો અર્થ શું થાય અને મુરત દીર્ઘવનો અર્થ શું થાય જોઈએ. તો મુરત હસવું છે એ શુભ મુહૂર્ત, જેને કહીએ આપણે શુભ મુહૂર્ત જે કહીએ છીએ એ છે સારું મુરત એમ. અને આ મુરત છે એટલે મૂર્તિ, તસવીર જેને કહીએ એ મુરત. દીર્ઘવ તો મૂર્તિ, હસવવ તો સારું શુભ કાર્ય, શુભ મુરત. ત્યાર પછી ગુણ અને ગુણ, ગુણ અને દીર્ઘવ ગુણ, ગુણ હસવવ ગુણ દીર્ઘવ. તો કે ગુણ હસવવું છે એટલે માર્ક્સ છે, અથવા તો ફાયદો છે, માર્ક્સ જેને કહીએ ને, અથવા ફાયદો. અને ગુણ છે એને કોથળો, દીર્ઘવ ગુણ એટલે કોથળો અથવા તો થેલો, મોટો મોટો થેલો હોય એને પણ ગુણ કહેવામાં આવે. આ ગુણ અને આ ગુણ, દીર્ઘવ અને હસવવું, મુરત અને મૂર્ત, સૂતક અને સૂતક. ખ્યાલ આવે? એટલે ખાસ દીર્ઘવ હસવવું શબ્દ છે એનો અર્થ છે એ સ્પષ્ટ એ લખવો જરૂરી છે, અને સ્પષ્ટ એનો અર્થ થાય છે. ત્યાર પછી આગળ જોઈએ, સૂત અને સૂત, દીર્ઘવ હસવવું સૂત અને દીર્ઘવ સૂત. તો કે સૂત અને દીર્ઘવ સૂત, સૂતનો અર્થ થાય હસવવ સૂત એટલે થાય પુત્ર, અને આ સૂત થાય એટલે કે રથ હાંકનાર, સારથી જેને કહી. સૂત એ રથ હાંકનાર છે અને સૂત એટલે એ પુત્ર છે. ત્યાર પછી ભુવન અને ભવન, ભુવન અને ભવન, તો ભુવન અને ભવન બંનેનો અર્થ શું થાય છે જોઈએ. તો કે ભુવન છે એ મકાન છે, અને ભવન છે એ મકાન છે, સોરી, ભવન એટલે મકાન, અને ભુવન એટલે જેને કહીએ ને કે આપણે સાત ભુવન, પણ એને સ્પષ્ટ મિત્રો શબ્દ છે એ આપશું આખું વિશ્વ. ભુવન એટલે વિશ્વ, આ ભુવન, અને ભવન એટલે મકાન. ત્યાર પછી વધુ અને વધુ, બરાબર યાદ રાખજો, દીર્ઘવ
वधु हस्वौ અને વધુ દીર્ઘવ, તો હસવું વધુ એટલે વધારેના અર્થમાં છે, ઘણું બધું એમ. હસવું વધુ એટલે વધારેના અર્થમાં છે, અને દીર્ઘવ વધુ એટલે વહુ, જેને કહીએ કે પુત્ર વધુ, વધારે. અને આ વહુ જેને કહીએ પુત્ર વધુ, ધ્યાન રાખજો, વધુ એટલે વહુ પત્ની, પુત્ર વધુ, અને આ વધુ એટલે વધારે. હસવું નાનો ઉછે તો વધારે છે, મોટો ઉછે તો વહુ, જેને પુત્ર વધુ કહીએ તે મોટો ઉછે. એટલે આ શબ્દ છે ખાસ દસમાની આવનાર પરીક્ષાની અંદર મારા વિચાર મુજબ ઘણા બધા શબ્દો લખાવ્યા છે, પણ આ સૂતક, મુરત, ગુણ, સૂત, ભુવન, વધુ, પૂંજ અને નિશ્ચિત આ શબ્દ છે. આ ટૂંકમાં બધા આઠ શબ્દ છે, આમાં નવ છે, આઠ નવ શબ્દ. આને મોસ્ટ આઈએમપી ગણજો, પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. સરખા લાગતા શબ્દ, સરખું ઉચ્ચારણ આવતા શબ્દ જેના અર્થ અલગ થાય, પણ કયા શબ્દનો કયો અર્થ થાય છે જે આપણે સમજી વિચારી અને નોંધ કરી છે, ખ્યાલ આવે? તો આ બધા જ શબ્દો છે, દરેક મિત્રો પોતાની ફેરબુકમાં નોંધ કરી નાખશે, ત્યાર પછી આગળના ઉદાહરણો આપણે જોઈએ. ચલો આગળના ઉદાહરણ જોઈએ, ત્યાર પછી સંભાળવું અને સંભાળવું. સંભાળવું અને સંભાળવું. સંભાળવું અને સંભાળવું શબ્દ કદાચ મિત્રો આવી ગયો છે, કંઈ વાંધો નહીં, રિપીટ થાય તો. સંભાળવું એટલે યાદ કરવું, અને સંભાળવું દરેક મિત્રોને જોકે ખ્યાલ જ હશે, તોય લખી નાખે છે યાદ કરી. સંભાળવું એટલે એને યાદ કરવું, અને સંભાળવું એટલે કાળજી લેવી. યાદ કરવું અને કાળજી લેવી. ત્યાર પછીનો શબ્દ છે ગડી અને ઘડી. ગડી અને ઘડી, ગડીનો અર્થ અને ઘડીનો અર્થ શું થાય જોઈએ. તો કે ગડી એટલે આંટી, અને ઘડી એટલે ક્ષણ. ગડી એટલે આંટી, અને ઘડી એટલે ક્ષણ, સમય થોડો. ત્યાર પછી પથ અને પથ્ય. પથ અને પથ્ય, પથ અને પથ્ય. તો પથ એટલે રસ્તો, માર્ગ જેને કહીએ. પથ એટલે રસ્તો, અને પથ્ય એટલે અનુકૂળ. પથ એટલે માર્ગ જેને કહીએ રસ્તો, અને પથ્ય એટલે અનુકૂળ. ત્યાર પછી લેસ અને લેસ, એ આવી ગયું છે. વારું અને વાળું. વારું અને વાળું. વારું એટલે ઠીક, અને વાળું એટલે સાંજનું ભોજન.
सामान्य रीते आपणे બોલચાલની ભાષાની અંદર મિત્રો ચાલો વારું કરવા એમ કહીએ, ચાલો વારું કરવા રકાર અને અળકાર છે એમાં ભેદ છે. વારું શબ્દ છે ર, તો એ ઠીક ના અર્થમાં છે, ઠીક છે એમ ઠીક, અને વારું એટલે સાંજનું ભોજન. આપણે કહીએ કે ચાલો વારું કરવા, પણ વારું ને બોલાય વારું કે હાલો સાંજ પડી ગઈ બધા વારું કરવા જાઓ, ચાલો સવારે બધા નાસ્તો કરવા જાઓ. પણ ગામડામાં નાસ્તાને શિરામણ કે, શિરાવી લીધું, શિરાવવું સાચો શબ્દ છે ને આ કે ના? આમ કે આમ કરો તો મને બધા ચહેરા તમારા દેખાય છે, કામ કરો ને કામ કરો. સવારનું જે નાસ્તો કરવો એને શિરામણ કહેવાય. હા તો આમ કરો, ના તો આમ કરો. સરસ. બપોરનું ભોજન કરીએ એને, જોકે ગુજરાતી બોલાય નહીં ભોજન બપોરનું, પણ એને લંચ કહીએ. લંચ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતી નથી. પણ બપોરના ભોજનને શું કહેવું આપણે? રોંઢો કર્યો એમ કહેવું? 3 વાગે ખાધું એને રોંઢો કર્યો એમ કહેવું કે રોંઢી કરી એમ કહેવું? અને સાંજનું જે જમીએ છીએ એને વારું કર્યું, વારું નહીં, વારું તો ઠીક કર્યું એમ, સારું કર્યું એમ, પણ વારું કરવું એટલે સાંજનું ભોજન લેવું, ખીચડી દૂધ શાક ભાખરી જે કંઈ લેતા હોય. ત્યાર પછીનો આગળનો શબ્દ એટલે વારું અને વાળું શબ્દ છે, એને થોડો સ્પષ્ટ કરજો. ત્યાર પછી આગળનો શબ્દ છે વાળવું અને વારવું, એ આવી ગયું. ત્યાર પછી સહજ અને સહેજ. સહજ અને સહેજ, તો સહજ અને સહેજ જેનો અર્થ જોઈએ તો કે સહજ એટલે કુદરતી અને સહેજ તો થોડું એમ. સહજ એ કુદરતી છે અને સહેજ એ થોડું છે. શું કહેવાય? સહેજ એટલે થોડું કેમ, અને સહજ એટલે કુદરતી, આપોઆપ થઈ જવું, કુદરતી બની જવું, એને સહજ કહેવાય. સહજતાથી એ કાર્ય થઈ ગયું એમ, સહજ થઈ ગયું એમ. ત્યાર પછી સુવર અને સુવર. સુવર હસ્વ અને સુવર એ દીર્ઘ. શું કે છે? સુવર હસ્વ અને સુવર એ દીર્ઘ. સુવર હસ્વ એટલે સારો વર. સુવર હસ્વ એટલે સારો વર, અને સુવર દીર્ઘ એટલે ડુક્કર, એક જાતનું પ્રાણી ડુક્કર. સુવર એટલે ડુક્કર અને સુવર એટલે સારો વર. ખ્યાલ આવે છે? સુવર કોઈકને વ્યવસ્થિત બેસતો ન હોય, સારું કામ કરતો ન હોય, કોઈકને કંદળગત કરતો હોય તો સુવર શબ્દ એના માટે પ્રયોજવામાં આવે. વર્ગમાં કે ને એ હારું, તું તો ગધેડા જેવો છું, તને કાંઈ ખબર પડતી નથી, એ સુવર સીધો બે, સીધો બે, હે ડુક્કર જેવો છું એમ. એવું કહે ને તો એને ગમે નહીં, પણ સુવર કહે ને એટલે આ સારો કંઈક શબ્દ ઉપયોગ કર્યો છે, સુવર શબ્દ. પણ સુવર એટલે ડુક્કર. ખેલાયો? કહેવાય ને કે તું તો બહુ ભોળો છે. ઓ બે અર્થમાં ભોળો શબ્દ છે ને, એક ખરેખર ભોળો હોય, અને એક બહુ હોશિયાર જેને દોડડાયો કહીએ એને ભોળો કહેવાય. વચ્ચે વચ્ચે ડાબકા પૂરતો હોય એમ, કે તું તો બહુ ભોળો છે એમ. તો વાત કરતા હતા આપણે સુવર હસવું શું છે, નાનો ઉ છે તો મિત્રો એ સારો વર, અને સુવર દીર્ઘ ઉ છે તો એ ડુક્કરના અર્થમાં છે. એટલે હસ્વ અને દીર્ઘ સુવર સુવરનો અર્થ છે, એ સ્પષ્ટ એને સમજવો. ત્યાર પછીનો શબ્દ આપણે જોઈએ આગળ.
ચોરી અને ચોડી, ચોરી અને ચોડી, અળકાર રકારના શબ્દો બહુ આવ્યા. ચોરી અને ચોડી, તો કે ચોરી, તો કે ચોરી કરવું, ચોરવું તે, અને ચોડી એટલે સ્ત્રીનું એક જાતનું પહેરવાનું વસ્ત્ર. ચોરી એટલે ચોરવું તે, ટૂંકમાં ચોરી કરવી તે. અને આ ચોરી એટલે સ્ત્રીનું, સ્ત્રીને પહેરવાનું વસ્ત્ર, જેને કહે ને ચણિયા ચોળી, ચોળી કહે ને ચોળી, આપણે બોલી ચોલી, ચોલી નહીં ચોળી, ચોળી શબ્દ વપરાય, ચોળી અડ વપરાય, અડકાર ચોલી નહીં, પણ અત્યારે ભાષાની અંદર ચોલી શબ્દ બોલે, ચોલી, ચોલી પહેરવી છે, ચોલી, ચોલી બોલે તારું, ચોરી કે ચોરી, ચોરી ચોલી ચોરી, ચોલી ચોરી અને ચોળી, અડકાર રકાર અને લકાર, ગુજરાતી ભાષાના શબ્દનો અડકાર રકાર લકાર થોડો પણ આડો અવડો થાય, બોલવામાં ઉચ્ચારણમાં સ્પષ્ટ ન ખબર પડે, ઉચ્ચારણમાં તો કે ભાઈ એની જીભ જળાય, પણ લેખનમાં ફેર થયો તો એનો અર્થ નો અનર્થ થાય. ઉચ્ચારણમાં તો એવું કે હું બોલતો તો ચોળી જ, પણ તમને લાગ્યું ચોલી, બાકી હું તો ચોળી જ બોલું છું, પણ તમને ચોલી સમજાય એમાં હું શું કરું? તમે કહો સાહેબ ચોરી કે ચોલી, હું કહું ચોરી, તો તમે કહો ચોરી, પણ ચોરી તમને સમજાયું, બાકી હું બોલ્યો ચોરી, પણ ચોરી ચોરી અને ચોરી ચોલી, ચોલી ચોરી અને ચોરી ચોરી, સમજાય છે? ગુજરાતી ભાષાનું ઉચ્ચારણ સ્પષ્ટ ન થાય તો અર્થનો અનર્થ સર્જાય છે. આગળ જોઈએ, ત્યાર પછી જીત અને જીત, દીર્ઘઈ જીત અને હસ્વઈ જીત, જીત અને જીત, દીર્ઘઈ જીત છે અને હસ્વઈ જીત છે, એ બેના અર્થ જોઈએ, તફાવત જોઈએ. તો કે જીત દીર્ઘઈ છે તો જીતી જવું, અને જીતાયેલું, આ જીતાયેલું છે અને આ જીતી જવું, ભૂતકાળમાં જીતી જવું, જીત થવી એટલે જીતી જવું, અને આ જીત એટલે જીતાયેલું, ભૂતકાળમાં જીતાયેલું હોય એને જીત કહેવાય. ખ્યાલ આવે? બેનો અર્થ છે એ રીતે જુદો પડે છે. ત્યાર પછી જોઈએ, હોશ અને હોશ, શબ્દ કદાચ આવી ગયો હોય એવું લાગે છે. એક હોશ અનુસ્વાર છે એટલે ઉમંગ, અને એક હોશ એટલે ભાન, આ શબ્દ આવ્યો હતો ભાનમાં હોવું એમ, અને આ હોશ એટલે ઉમંગ, ઉત્સાહ, આનંદ, ઉમંગ, હોશ, આનંદ હોય, ઉત્સાહ હોય, કંઈક કામ કરવાની ખેવના હોય, અને આ હોશ એટલે ભાન, ભાનમાં હોય. ત્યાર પછી સાલ, સાલ અને સાલ, શરણાઈનો સ, તો કે સાલ અને સાલ, તો સસલાનો સ સાલ છે એ વરસ છે, અને ઓલો સાલ એ કામડી છે, વરસ અને આ છે કામડી. સાલ સસલાલ, સસલાનો સ સાલ છે, વરસ છે, અને આ સાલ છે શરણાઈનો સ, એ સાલ એટલે કામડી છે. ત્યાર પછી કેશ, કેસ અને કેસ,
તો કે કેશ શરણાઈ અને કેશ સસલાનો સ. તો દરેકને ખબર હોય શરણાઈનો સ કેશ એટલે વાળ, અને શરણાઈનો સોરી સસલાનો સ કેશ એટલે મુકદમું. જેને કેસ કરીએ ને આપણે, કેસ કરવો, મુકદમો, કેસ ચલાવવો, અને આ કેસ એટલે વાળ. ગુજરાતી શબ્દ ઉચ્ચારણ મિત્રો કેસ કેસ બંને સરખું ઉચ્ચારણ થાય છે, સરખા જેવું ઉચ્ચારણ થાય છે, પણ આ કેસ શરણાઈનો સ તો વાળ બોલાય છે એનો અર્થ આવે છે, અને આ કેસ એટલે મુકદમો, કેસ ચલાવવો એના અર્થમાં છે. ત્યાર પછી પાણી અને પાણી, પાણી દીર્ઘઈ અને પાણી હસવઈ. પાણી દીર્ઘઈ એનો અર્થ અને પાણી હસવઈ એનો અર્થ. તો કે પાણી દીર્ઘઈ એટલે જળ અને પાણી હસવઈ એટલે હાથ. જળ જેને પાણી કહી, પાણી અને હસવઈ એટલે હાથ. ખાસ ધ્યાન આપજો, દીર્ઘઈ પાણી, દીર્ઘઈના અર્થમાં છે એ જળ છે, હસવઈ છે નાનું હોય છે, તો એના અર્થમાં એ હાથ છે. પાણી એટલે જળ અને પાણી એટલે હાથ. ત્યાર પછી શબ્દ છે રવિ અને રવિ. રવિ હસવઈ અને રવિ દીર્ઘઈ. તો કે રવિ હસવઈ અને રવિ દીર્ઘઈ. તો કે રવિ હસવઈ છે એ સૂર્ય છે, અને રવિ દીર્ઘઈ છે એ પાક છે, શિયાળુ પાક જેને કહીએ. સૂર્ય છે અને આ શિયાળુ પાક છે. આપણે કહીએ નામ રવિ હોય ને, રવિ જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, નથી કહેતા તો રવિ કવિ કરતા માન હોય. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે રવિ, વાહ વાહ શું રવિ તારી વાત કરું. હે, કોઈ રવિ હોય તો એના વખાણ કરીએ આપણે. રવિ કે જ્યાં પહોંચે નહીં કવિ ત્યાં પહોંચે અમારા રવિ. તો એ રવિ છે એ સૂર્ય છે. રવિ નામ હોય ને તો દીર્ઘઈ લખો તો એ શિયાળુ પાક થાય. શિયાળુ પાક અહીંયા ક્યાં ભણવા આવ્યો? અહીંયા ભણવા માટે શિયાળુ પાક આવ્યો ન આવે, રવિ આવ્યો, અમારો સૂર્ય આવ્યો. રવિ આવતા અહીં અમારે પ્રકાશ પ્રકાશ થઈ ગયું, ઉજાસ ઉજાસ થઈ ગયું, સરસ મજાનો પ્રકાશ ફેલાઈ ગયો. પણ સૂર્ય આવતા, અને શિયાળાનો સૂર્ય એ જો આવે, એનો તડકો આવે તો વિટામિન ડી મળે, ઠંડી ભાગે અને કંઈક મજા અનેરી પ્રાપ્ત થાય. ગુલાબી ગુલાબી ઠંડીની અંદર એ શિયાળાની ઠંડી, એને વિટામિન ડી મેળવજો સૂર્યના તાપની અંદર. અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને દરેક મિત્રો છે એ કોરોના સંક્રમણમાં ન આવી જઈએ એટલે ડિસ્ટન્સનું પાલન કરીશું. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અભ્યાસને પણ ધ્યાનમાં રાખીશું, બોર્ડની પરીક્ષાને પણ ધ્યાનમાં રાખીશું, અને દરેક વિષયનું કામ રેગ્યુલર કરીશું. આ સાથે મિત્રો આજે આ ગ્રામરનો ટોપિક છે આપણે અહીં આ શબ્દ અર્થભેદ પૂર્ણ કરીએ છીએ. બોર્ડ વર્ક છે એ ફોટા અહીંથી મોકલે જ છે, અને એ બધું ફેરબુકની અંદર રાબેતા મુજબ વ્યવસ્થિત સારા અક્ષરે લખજો. પરીક્ષા લક્ષે નોટ ખૂબ ઉપયોગી બનશે, અને એ બુક છે એ સારી રીતે સાચવજો અને સારી સારી બનાવજો. બરાબર, તો આ સાથે મિત્રો આજે આપણો ટાસ્ક પૂરો કરીએ છીએ. બધા મિત્રોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.